नमस्कार मित्रों, स्वागत छे तमारू आपणी यूट्यूब चैनल वहाणवटी डिजिटल मा। तो मित्रों, आजे आपणे पावागढ़ना डूंगर उपर बिराजमान श्री महाकाळी माना एक अद्भुत परचानी वात करिए। तो मित्रों, नानू एवू एक गाम छे अने आ गाम मा अलग अलग जातना लोको रहे छे अने अलग अलग जातना लोको होवा छता पण जाणे एक ज परिवारना सभ्यो होय ने एवी रीते रहता हता। अने आ गाम मा एक नाथाभाई रहता हता। आ नाथाभाई ने एक बड़दगाड़ू हतू अने तेमा स्त्री पुरुषों अने बाळकोना पहेरवाना कपड़ाओ बड़दगाड़ा में मूकी अने आजूबाजूना गामडाओ में फरे अने कपड़ा वेचे आवो एमने रोजनो धंधो हतो। अने आ गाम लोको पण आ नाथाभाई ने घणी मदद करता अने गाममांथी कोई शहर के बजार में जाए तो नाथाभाई ने वेचवा माटे कपड़ा पण लावी आपता हता। अने आवी रीते आ गरीब नाथाभाईनुं परिवारनुं गुजरान चालतुं हतुं। पण मित्रों, एक दिवसनी वात छे अने नाथाभाई सवारे वहेला उठी अने नाई धोई अने बड़दगाड़ामां स्त्रीओना कपड़ा मूकी अने वहेला वेचवा नीकळी पड्या छे। अने रस्तामां चालता चालता घणुं फर्या पण तेमने आजे एक पण कापड वेचाणुं नथी। एटले निराश थयेला नाथाभाई दूर दूर सुधी बड़दगाड़ाने लई अने चाल्या जाय छे अने अजाण्या गामडामां पहोंचे છે। અને આ અજાણ્યા ગામમાં તેઓ પહેલીવાર આવ્યા છે અને તેમને ખબર નથી કે આ ગામ કેવું છે અને આ ગામના માણસો કેવા છે। છતાં પણ પોતે બળદગાડું લઈ અને ગામમાં પ્રવેશ કરે છે ત્યારે આ ગામના માણસો નાથાભાઈને જોઈ અને કાપડ લેવા માટે ભેગા થાય છે। ત્યારે આટલા બધા માણસોને જોઈ અને નાથાભાઈ તો ખુશ ખુશ થઈ જાય છે અને મનમાં વિચાર કરે છે કે સારું થયું આજે આ ગામમાં આવ્યો અને આ ગામના માણસોમાંથી જો એક એક માણસ પણ જો કપડું ખરીદશે ને તો મારા બધા કાપડ વેચાઈ જશે અને મારો આજનો દિવસ સુધરી જશે। આમ વિચારી નાથાભાઈ તો એક એક કાપડ કાઢી કાઢી અને બતાવવા લાગ્યા છે। ત્યારે ગામના માણસો બધા કપડાં જુએ છે પણ ગામનો કોઈ એક પણ માણસ કે સ્ત્રી એક એક કપડું ખરીદતું નથી, ખાલી જુએ છે। ત્યારે નાથાભાઈ સામેથી કહે છે કે બોલો બહેન, બોલો માસી, કયું કાપડ આપું તમને? પણ બધા લોકો કાપડ જોઈ જોઈ અને પાછા ચાલ્યા જાય છે। ત્યારે બળબળતા તાપમાં કંટાળેલા નાથાભાઈ ખૂબ જ દુઃખી થાય છે અને કોઈને કાંઈ કહી પણ શકતા નથી એટલે બળદગાડું પાછું વાળી અને પાછા વળે છે। પણ એવા સમયે તેમના બળદ તરસ્યા થાય છે એટલે એ ગામના એક માણસને તેમની પાસે બોલાવે છે અને કહે છે કે હે ભાઈ, આ તમારા ગામમાં ક્યાંય મારા બળદને પાણી પીવડાવી શકાય એવું છે ખરું? ત્યારે પેલો માણસ કહે છે કે અમારા ગામની ભાગોળે ચાલ્યા જાઓ અને ત્યાં એક ઘટાદાર વડલો છે અને તેની નીચે એક મંદિર છે અને ત્યાં બાજુમાં જ એક મોટું વિશાળ તળાવ દેખાશે અને એ તળાવમાં તમે તમારા બળદને નવડાવી પણ શકશો અને પાણી પણ પીવડાવી શકશો। કે ભલે ભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો। આટલું કહી નાથાભાઈ બળદગાડું લઈ અને અજાણ્યા ગામની ભાગોળે પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો ઘટાદાર વૃક્ષનો શીતળ છાંયડો હતો અને બાજુમાં જ એક પાણીથી ભરેલું તળાવ હતું અને આ તળાવને જોઈ અને નાથાભાઈ એ ઘટાદાર વૃક્ષની નીચે બળદગાડું ઊભું રાખી અને બળદને લઈ તળાવમાં પાણી પીવડાવવા માટે લઈ જાય છે। ત્યારે બળદ પેટ ભરીને પાણી પીવે છે અને પછી નાથાભાઈ બળદને નવડાવી રહ્યા હોય છે અને ત્યાં એવી એક ઘટના બને છે કે ખરા બપોરના સમયે બળદને ઉચિંતું કાંઈક તળાવમાં દેખાઈ જાય છે અને પછી તો બળદ ત્યાંથી ભડકી અને પૂંછડું ઊંચું કરી અને ત્યાંથી ભાગી જાય છે। ત્યારે એક બાજુ આ નાથાભાઈના ગાડામાં વહેંચવાના કપડાં પડ્યા છે તો બીજી બાજુ પોતાના જીવ કરતાં પણ વાલા બળદ ભડકી અને ભાગ્યા છે। ત્યારે અજાણ્યું ગામ છે અને જો એકવાર બળદ નજરોની સામેથી ખસી જાય તો હાથમાં આવે એમ હતા નહીં એટલે નાથાભાઈ બળબળતા તાપમાં બળદોની પાછળ દોડે છે અને દોડતા દોડતા આ ઘટાદાર વડલાની નીચે રહેલા મંદિરની સામુ લાંબો હાથ કરીને કહે છે કે હે માળી, તારું નામ તો મને ખબર નથી પણ આજે એક ગરીબ માણસ તને એક કામ સોંપતો જાય છે
કે જ્યારે હું મારા બળદને લઈ અને પાછો ના આવું ને ત્યાં સુધી હે માડી તું જે નામ હોય તે પણ મારા બળદગાડામાં રહેલા મારા માલ સામાનની સંભાળ રાખજે. આટલું કહી નાથાભાઈ ભાગ્યા તેમના બળદની પાછળ અને ગામથી થોડેક દૂર જઈ અને તેમના બળદને પકડી પાડે છે અને થોડીવાર ત્યાં ઊભા ઊભા બંને બળદોના માથે હાથ ફેરવી અને પાછા બળદોને લઈ અને પેલા ઘટાદાર વૃક્ષ નીચે આવે છે અને આવી અને પહેલા નજર બળદગાડાની અંદર નાખે છે અને તેની સાથે તો નાથાભાઈની આંખો ફાટી જાય છે કેમ કે બળદગાડામાં એક પણ કાપડું રહ્યું નથી. ત્યારે એક બાજુ કાળઝાર ગરમી પડી રહી છે અને આજે એક પણ કપડું વેચાણું તો નહીં પણ બધા કપડાં ચોરાઈ ગયા છે એટલે નાથાભાઈ ખૂબ જ દુઃખી થાય છે અને રડવા જેવા થઈ જાય છે અને તેમને કાંઈ સૂઝતું પણ નથી. અને પછી એ ઝાડની નીચે જે મંદિર હતું ને એ મંદિરમાં જઈને જુએ છે તો તેમાં મારી ગઢ પાવાની મહાકાળીનો કરંડિયો હતો. અને આ કરંડિયો જોઈ અને નાથાભાઈ કહે છે કે હે માડી, આજે પહેલી વાર તને કાંઈક કામ સોંપ્યું કે મારા માલ મિલકતની માડી તું રક્ષા કરજે, તો પણ માડી તું આમ બેરી બની અને બેસી રહી અને આ ગરીબના માલને ચોરાવી દીધો માં. અરે હું તો આખા દિવસનો ખાધા પીધા વગરનો મારા પરિવાર માટે રખડી રહ્યો છું અને એ પણ તને દેખાતું નથી. અને જો આવા સમયે જો તારા જેવી શક્તિશાળી દેવીઓ આમ ચૂપચાપ બેસી રહેતી હોય ને તો પછી માડી અમારે કાળા માથાના માનવીને તારા જેવી ખોટી દેવીઓની હવે કોઈ જરૂર નથી. તું માડી હવે કોઈક હિમાલયમાં જઈ અને બેસી જા, અમારે તારી કોઈ જરૂર નથી. એક ગરીબ માણસનો આટલો સામાન ના સાચવી શકી તો બીજું તો તારાથી શું થવાનું. જા, તું જે દેવ હોય તે, પણ આ દુનિયાને અને આ ગરીબ માણસને હવે તારી કોઈ જરૂર નથી, તું ચાલી જા. આટલું કહી નાથાભાઈ તો પોતાના બળદગાડાને લઈ અને બળબડતા તાપમાં રડતા રડતા નીકળી જાય છે. પણ મિત્રો, ત્યાં મારી ગઢ પાવાની કાળકાના ધૂળના ધડીમલે આ ગરીબ માણસના આંસુડા પડ્યા હતા અને એ આંસુડા જોઈ અને મારી મહાકાળીથી રહેવાયું નહીં અને મારી ગઢ પાવાની કાળકા એટલું બોલી કે બેટા, આજે તું મારા મઢે આવી અને ઓશિયાળા આંસુડા પાડીને ગયો છે ને, પણ કાલ સવારનો સૂરજ ઉગવા દે અને પછી જોજે મારા ખેલ. આટલું કહી અને મારી મહાકાળીએ તેની રમત શરૂ કરી અને આ બાજુ પેલા નાથાભાઈ બળદગાડું લઈ અને પાછા પોતાના ગામમાં પહોંચે છે. અને ત્યારે પોતાના ગામના ભાઈઓ નાથાભાઈને આવતા જોઈ અને તેમની પાસે જઈને કહે છે, કેમ નાથાભાઈ, આજે તો ઘરાક સારા મળ્યા હોય એવું લાગે છે. આજે તો બળદગાડામાં એક પણ કપડું પાછું આવ્યું નથી. અને ત્યારે નાથાભાઈ કહે છે કે હા ભાઈ, આજે તો બધા જ કપડાં જતા રહ્યા છે. ત્યારે પેલો ભાઈ કહે છે કે નાથાભાઈ, આવી ગરમીમાં વધારે બળદગાડાને લઈ અને બળબળતા તાપમાં ફરશો નહીં અને આજે બધા કપડાં વેચાઈ ગયા હોય ને તો બે ચાર દિવસ આરામ કરો અને વચ્ચે એકાદ દિવસ લઈ અને પાછા ફરી આવજો. ત્યારે નાથાભાઈ કાંઈ પણ બોલ્યા વગર પોતાના ઘરે ચાલ્યા ગયા અને પોતાની પત્ની અને બાળકો પાસે જઈ અને રડવા લાગ્યા કે આજે તો મારી સાથે આવું બન્યું અને ખબર નહીં કોણ જાણે મારા બધા કપડાં કોક ચોરી ગયું. ત્યારે તેમની પત્ની કહે છે કે તમે ચિંતા કરશો નહીં, જે થવાનું હતું એ તો થઈ ગયું છે અને કાંઈ ગયેલું હવે પાછું થોડું આવવાનું છે, માટે હવે તેના ઉપર આંસુ વહેડાવાથી કાંઈ થવાનું નથી. તમે હાથ મોઢું ધોઈ લો, હું તમારા માટે જમવાનું કાઢું છું. અને આમ નાથાભાઈ વાળું પાણી કરી અને આખું ગામ તો નિંદ્રાને આધીન બની જાય છે, પણ પેલા નાથાભાઈને ઊંઘ આવતી નથી. કેમ કે મિત્રો, ગરીબ માણસની ગરીબાઈ તો એક ગરીબ માણસ જ સમજી શકે છે. ત્યારે નાથાભાઈને રાત્રે 2-3 વાગે માંડ માંડ થોડીક નીંદર આવે છે અને સપનામાં એ જ વડલો દેખાણો અને એ જ મંદિર દેખાય છે. અને એ મંદિરે ઊભી ઊભી મારી મહાકાળી નાથાભાઈને કહે છે કે હે નાથિયા, તું મારા મંદિરે ઓશિયાળા આંસુડા પાડીને ગયો છે ને, તો સાંભળ, એ તારા આંસુને હું ગઢ પાવાની કાળકા જોઈ ગઈ છું. અને જો કાલનો દિવસ ઉગે અને જો તારા ગયેલા કપડાં પાછા તારા ગામમાં આવીને એ માણસો ના આપી જાય ને, તો મને ગઢ પાવાની કાળકાને ફટ કેજે બાપ.
અને હું બેરી નથી અને હું આંધળી પણ નથી અને કાલના દિવસે જોજે ઘટના શું બને છે અને જોઈ લેજે મારી રમત। આટલું કહી સપનામાં મારી ભગવતી મહાકાળી તો ચાલ્યા ગયા અને સવાર પડી એટલે પેલા નાથાભાઈ તેમની પત્નીને સપનામાં આવેલી મહાકાળી માની આખી વાત કરે છે ત્યારે તેમની પત્ની કહે છે કે હે સ્વામીનાથ તમે ચિંતા કરશો નહીં માતાજી સૌ સારાવાના કરશે। અને બીજા દિવસે પેલા ગામમાં નાથાભાઈના કપડાં જેણે ચોર્યા હતા ને એમના ઘરે એક એક બાઈ ધૂણવાનું ચાલુ કરે છે અને આમ ગામમાં એકી સાથે આટલી બધી બાઈઓને ધૂણતી જોઈ અને ત્યાં તો ગામ ભેગું થયું કે આટલી બધી બાઈઓ એકી સાથે કેમ ધૂણી રહી છે। ત્યારે ગામના વડીલ અને આગેવાનો ભેગા થયા છે અને એક માતાજીનો ભૂવો પાઘડી ઉતારીને કહે છે કે તમે કોણ ધૂણો છો। ત્યારે એક બાઈ હાકોટો કરી અને એટલું બોલી કે આપણા ગામના ભાગોળે બેઠેલી હું મહાકાળી બોલું છું। ત્યારે પેલો ભૂવો ફરી કહે છે કે પણ માડી આ બધી બાઈઓ તો તારા જ ગામની છે તો પછી તારે એમના શરીરમાં ધૂણવા આવવાનું કારણ શું છે। કે હે વડીલો પહેલા પૂછો આ બધી ધૂણતી બાઈઓને કે ગઈકાલે બપોરે તેઓ તળાવે પાણી ભરવા ગઈ હતી ત્યારે તેઓ શું ચોરીને લાવી છે। અને ત્યારે બધી બાઈઓને પૂછવામાં આવે છે ત્યારે એ પેલી બાઈઓ કહે છે કે અમે એક બળદગાડું પડ્યું હતું અને એમાં સારા સારા પહેરવાના કપડાઓ હતા તો અમે ચોરી અને લાવ્યા છીએ। ત્યારે ફરીવાર પેલી બાઈ ધૂણતા ધૂણતા બોલી કે બળદગાડાની રખેવાળી હું ઘટ પાવાની કાળકા કરતી હતી અને હું આજે એક ગરીબ માણસનો વ્યવહાર લેવા આવી છું અને હું કહું એ ગામમાં એક નાથો રહે છે અને એ નાથાના ઘરે જઈ અને એના બધા જ કપડાં પાછા આપો અને એ ગામના માણસો જે દંડ કરે એ દંડ તેમને આપી અને પાછા આવો ને તો મને ગમશે, નહીતર હું ગઢ પાવાની કાળકા ભલે તમારા ગામની રહી પણ આ ગામમાં કાળો કહેર વર્તાઈશ। ત્યારે બધા કગરી પડે છે કે માડી એ કપડાં ચોરીને લાવીને એ સ્ત્રીઓ વતી અમે આખું ગામ તમારી માફી માગીએ છીએ અને એ બધા જ કપડાં લઈ અને નાથાના ગામમાં જઈ અને એમની માફી માગીશું અને એમનો દંડ પણ આપી અને માડી અમે પાછા આવીશું। આટલું કહી અને બધા જ કપડાં લઈ નાથાના ગામમાં જાય છે અને જેમ જેમ નાથાનું ઘર અને સરનામું પૂછ્યું ને એમ એમ લોકોને ખબર પડી જાય છે કે ઘટના શું બની છે અને બધા લોકો તેમની સાથે સાથે ચાલ્યા આવે છે અને આમ કરતા કરતા આખું ગામ નાથાના ઘરે આવે છે અને નાથાના બધા કપડાં પાછા આપે છે અને પછી એ બાઈઓને કરેલો દંડ પણ મૂકે છે અને આમ એ નાથાના કપડાં આપી અને તેની માફી માગી અને પાછા પોતાના ગામમાં જાય છે અને આમ આવી રીતે મારી ગઢ પાવાની કાળકા એક ગરીબ નાથાની ગરીબાઈની ભાગીદાર બને છે અને તેના ચોરાયેલા કપડાઓનો વ્યવહાર લાવી અને નાથાની ઇજ્જત રાખે છે। તો મિત્રો આવા કામ છે મારી ગઢ પાવાની કાળકાના। તો મિત્રો તમને આવા ઇતિહાસ રોજે રોજ સાંભળવા ગમતા હોય ને તો આજે જ અમારી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે મિત્રો દરરોજ રાત્રે નવા નવા ઇતિહાસ આ ચેનલ ઉપર આવતા રહે છે। જય માતાજી।